સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 2020-21ના ડ્રાફ્ટ બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટનું કદ છે એ કદ 6,003 કરોડ રહેશે. કેપિટલ એક્સપેન્ડિચરનું જે ખર્ચ છે એ 2775 કરોડ રહેશે. આ વખતના બજેટમાં ખાસ કરીને આગામી 3 વર્ષને અનુલક્ષીને આપણે લગભગ 30,000 કરોડ રૂપિયાનું ખર્ચ સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં થનાર છે. એટલે સુરતને એક લીડિંગ સ્માર્ટ સિટી તરીકે આખા ભારતમાં પ્રસ્થાપિત કર્યું છે, પણ આખા વિશ્વમાં એક સુંદર લિવેબલ સિટી તરીકે સુરત ડેવલપ થાય એટલા માટે બજેટમાં ઘણા બધા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના હેઠળ લગભગ સુરત શહેરમાં કેટલા ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ્સને આ વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ્સમાં કેટલા ટ્રાન્સપોર્ટ રિલેટેડ અને ટ્રાફિક રિલેટેડ બાબતો છે, જેવી કે 150 નવા ઇલેક્ટ્રિક બસ આઉટર રિંગ રોડ અને એના સાથે સાથે ઘણા બધા જે બાબતો છે, જેવી રીતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને મલ્ટી મોડલ ઓથોરિટીનું ક્રિએશન, 5 મલ્ટી લેવલ પાર્કિંગનું આયોજન અને એના સાથે સાથે ઘણું બધું આપણે એક આયોજન કર્યું છે, જેના અંતર્ગત ખાસ કરીને 5 જેટલા જગ્યાઓ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગના સાથે સાથે એક સરળ કાર્ડનું ઇન્ટ્રોડક્શન આ વખતના બજેટમાં કરવામાં આવ્યું છે, જે આખા વર્ષમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો અને બીજા પ્રકારના લોકોને ખૂબ સુંદર રીતે આવન જાવન માટે એક સરળ વ્યવસ્થા ઊભું થઈ શકે એના માટે આયોજન કરવામાં આવ્યું છે. એના સાથે સાથે સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે એક ખૂબ જ બાયોમાઇનિંગનું કામ, જે ખજોદ અને ભટાર ખાતે બાયોમાઇનિંગનું કામગીરીના સાથે સાથે આખા શહેરમાં મેકાનાઇઝ ટ્રાન્સફર સ્ટેશન બને એના સાથે સાથે 3 બીન પોલિસી આ વખતે એક પ્રપોઝ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે સુરત શહેરમાં જે કેટલા મોટા સ્પેશિયલ પ્રોજેક્ટ્સ છે, જેના અંતર્ગત બેરેજ છે, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ, તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, જે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વોટર પ્લાઝા, અનેક પ્રોજેક્ટ આ વખતે બજેટ 2021માં સમાવેશ કરવામાં આવ્યું છે. આ વખતના બજેટ જે છે એક વાસ્તવલક્ષી અને એક સંતુલિત બજેટ રાખવામાં આવ્યું છે અને એ બજેટનું મુખ્ય ધ્યેય લોકોને સર્વિસેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઝડપથી સ્માર્ટ સિસ્ટમથી આપી શકાય એના માટે આપણે 100% જે 24/7 વોટર સપ્લાય અને ડ્રિંક ફ્રોમ ટેપ મિશન એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે સુરત શહેરમાં ફાયર અને ઇમરજન્સી ક્ષેત્રે જે માળખાકીય સુવિધાને વધારવા માટે 16 કરોડથી 32 કરોડ રૂપિયાનું આ વખતે ડબલ કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે ઘણા બધા નવા ઇક્વિપમેન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 15 જેટલા નવા ફાયર સ્ટેશન્સ બને એના માટે આ પ્રોજેક્ટમાં હાથ ધરવામાં આવ્યું છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખરેખર ઇન્ક્લુઝિવ સિટી બને એટલા માટે સુરત શહેરમાં પ્રોજેક્ટ આશ્રય, જેના થકી 28 જે છે એ શેલ્ટર, 28 કરોડ રૂપિયાના ખર્ચે શેલ્ટર હોમ્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે જે પ્રોજેક્ટ આજીવિકા હેઠળ 29 વેન્ડિંગ માર્કેટ અને 12 જેટલા વેન્ડિંગ માર્કેટના રિનોવેશન એના માટે પણ પ્રોજેક્ટ આયોજન કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણપણે જોઈએ તો એક સંતુલિત બજેટ અને એક ઇન્ક્લુઝિવ બજેટ રાખવા માટે આ વખતે સંપૂર્ણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે. એના સાથે સાથે જે મેજર પ્રોજેક્ટ છે, મેટ્રો રેલ હોય અથવા અન્ય તમામ જે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય, એ તમામ પ્રોજેક્ટ્સને પણ ખૂબ આગળ કેવી રીતે લઈ શકાય એના માટે પણ 2020-21માં ભાર મૂકવામાં આવ્યું છે. Thank you.